બનાસકાંઠા નજીક આવેલા સુંધા માતા પર્વત પર વરસાદ પડી રહ્યો છે. સુંધાજી પર્વત પર ધોધમાર વરસાદ પડ્યો છે. પર્વતની સીડીઓ પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો છે. મંદિરના ચાચર ચોક સહિતની જગ્યાઓ પર વરસાદી પાણી જોવા મળી રહ્યું છે. ત્યારે બનાસકાંઠાની સરહદીય વિસ્તારની નદીઓ ફરી એકવાર વરસાદી રાઉન્ડના કારણે જીવંત બની છે અને નયનરમ્ય દ્રશ્યો પણ ક્યાંક સર્જાઈ રહ્યા છે. નદીનો તોફાની અંદાજ પણ જોવા મળ્યો છે. સંવાદદાતા સચિન શેખલે આપણી સાથે જોડાયા છે. સચિન, બનાસકાંઠા નજીક આવેલ સુંધા માતા પર્વત કે જ્યાં વરસાદ પડી રહ્યો છે, નદીઓ ફરી એકવાર જીવંત થઈ છે, શું અપડેટ છે જણાવશો? તો બનાસકાંઠા નજીક આવેલા રાજસ્થાનના સુંધા માતા પર્વત પર ધોધમાર વરસાદ હતો તે વરસ્યો હતો. મહત્વ નથી કે સુંધાજી પર્વત પર આવેલા ધોધમાર વરસાદને લઈ પર્વતની સીડીઓ પરથી પાણીના ધસમસતા પ્રવાહના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. તેની સાથે સાથે મંદિર ચાચર ચોક સહિત અનેક જગ્યાઓ પર વરસાદી પાણી હતા તે ભરાયા હતા. જોકે તે વચ્ચે એક દુઃખદ ઘટના પણ સામે આવી છે. કહી શકાય કે જે રીતે રાજસ્થાનના સુંધા માતા પર્વત પર જયારે વરસાદ વધુ વરસ્યો અને પર્વત અને વરસાદને કારણે 4 લોકોના ફસાયાના પણ સમાચાર સામે આવે છે. જોકે તેની સાથે સાથે પગથિયા પર પાણીના પ્રવાહ વચ્ચે એક વૃદ્ધ મહિલાની લાશ પણ મળી આવી હતી. તેની સાથે સાથે એક યુવક અને બે ની જે લોકો જે પાણીમાં ધસમસતા પ્રવાહમાં ઘસી ગયા હતા તેની પણ અત્યારે શોધમોળ ચાલુ છે. તેમજ સુંધા માતાના પગથિયા પરના જે પગથિયા હતા તે પણ અત્યારે બંધ કરવામાં આવ્યા છે. મંદિરની આગળ અને પગથિયા પરનો જે પાણી છે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને જેને લઈ ધસમસતા પાણીનો પ્રવાહ વધ્યો હતો, જેને લઈ ઝાલોર જિલ્લા વહીવટતંત્ર અને પોલીસની ઘટનાસ્થળે પણ અત્યારે પહોંચી છે. જોકે 2 દિવસની રજા હતી તેને લઈ આ સુંધા માતાના પ્રવાસ પર લોકો હતા તે ગયા હતા. તેની વૃદ્ધ મહિલાની લાશ પણ મળી આવી છે. કહી શકાય કે જે રીતે 5 લોકો આ પાણીના ધસમસતા પ્રવાહના ની તણાયા હતા અને જે વૃદ્ધ મહિલાની લાશ મળી છે રત્ના હોવાનું સામે આવ્યું છે. કશિશ આભાર સચિન સમગ્ર વિગતો બદલ. અમદાવાદ સમગ્ર શહેરમાં વરસાદ અને અનેક જગ્યાએ વરસાદી માહોલ જામ્યો છે. સાથે રાજસ્થાનના સુંધા માતા પર્વત પર આપને જણાવી કે ભારે વરસાદ પડી રહ્યો છે. પર્વત પર વરસાદને કારણે 4 લોકો ફસાયાના સમાચાર છે. પગથિયા પર પાણીના પ્રવાહ વચ્ચે એક વૃદ્ધ મહિલાની લાશ મળી આવી છે. એક યુવકને બચાવી લેવાયો તો 2 લોકોની શોધખોળ હજી ચાલુ છે. સુંધા માતાજી પર જવાના પગથિયાને બંધ કરવામાં આવ્યા છે. મંદિર આગળ અને પગથિયા પર પાણીના ધોધ વહેતા થયા છે. 2 દિવસની રજાને લઈને લોકોની ભીડ જોવા મળી હતી. મૃતક મહિલા ગુજરાતની હોવાનું અનુમાન છે.